जय जय श्री। अपना चरण में कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 108 विशाल बाबा श्री राजकोट बिराजो छो। आप श्री अमने एवरी संडे इंडिया इंडिया ना रात अने अमेरिका ना मॉर्निंग वचरामुत अमने पोषण आपी रहा छो। आजना वचरामुत नो कृतार्थ करो श्री वल्लभा दी सकी जय। चिंता संतान हंतारो यत्पादाम बुजिरेण सियानांताम निजाचार्यान प्रणमामि मुहुर्मुहु। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्जशायिनम् लक्ष्मी शास्त्री लाभिमान फलाजन चतुर्भिश्च 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 त्रिभिश्च तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारावेन। वसुदेव जी कंस ने जे समझावे छे ए 38वां श्लोक थी अने समझावानो प्रयास करे छे अने ए जे आखो समझावा माटेना जे 9 श्लोक छे एमांथी प्रथमना 2 अने छेलो ई 3 श्लोक पारमार्थिक रीतना समझावानो प्रयास छे। અને વચ્ચેના જે શ્લોક છે એના લૌકિક ઉત્કર્ષની હાનિનો ભય બતાવીને એટલે લૌકિક રીતના સમજાવવાનો પ્રયાસ છે। એનું આખું ફોર્મેટ છે। હવે એમાં પહેલો શ્લોક આપણે જોયો હતો કે મૃત્યુ જન્મ વતામ વીર દેહે ને સ જાયતે અદ્યવાબ્દ શતાંતેવા મૃત્યુર્વે પ્રાણી નામ ભ્રમ। આ જેટલા નવે નવ શ્લોક છે એ બધામાં એક વસ્તુ આપણે જયારે સુબોધની જોઈએ ત્યારે ક્લિયર થાય છે કે બધાનો સંદર્ભ છે એ અહીંયા અહીંના કોન્ટેક્સ્ટમાં જે દેવકીજીને મારવા માટે કંસ ઉદ્દેશ થયો છે એને રોકવાનો છે ઉદ્દેશ્ય ઉદ્દેશ્યને રોકવાનો છે એટલે આમાં જે તર્ક કરવામાં આવ્યા છે અથવા જે કંઈ પણ સમજાવટ કરવામાં આવી છે એમાં પરોક્ષ રીતના એ અર્થ સરતો હોય બધામાં કે ભાઈ આ કાર્ય કરવું યોગ્ય નથી એમ કે જે તું કરી રહ્યો છે તો પછી આપણને પ્રશ્ન થાય કે જેમ અહીંયા આવ્યું કે મૃત્યુ જન્મ વતામ વીર દેહ ને સજાય એક એબ્સોલ્યુટ ટ્રુથ એને કહેવાય પરમ સત્ય આપણે કહીએ કે જેનો પણ જન્મ થાય છે એની સાથે સાથે એનો મૃત્યુનો પણ જન્મ થઈ જાય છે એટલે મૃત્યુ એની થવાની જ છે એમ આજે અથવા 100 વર્ષ પછી પણ જેનો પણ જન્મ થયો છે એની મૃત્યુ થવાની છે। આ જે એક પારમાર્થિક સત્ય એક વસુદેવજી કંસને સમજાવે છે પછી આપણને એક પ્રશ્ન થાય કે એની પાછળનો ઉદ્દેશ અહીંયા શું અહીંયા એનો સંદર્ભ એ છે કે જ્યારે એમ કહેવામાં આવ્યું છે કે દેવકીજીના અષ્ટમ ગર્ભથી કંસનું મૃત્યુ થવાનું છે તો એ વસ્તુને કોઈ રોકી શકે એમ નથી થવાનું જ છે એમ અને જે વીર છે વીર પુરુષો મૃત્યુથી ભયભીત નથી થતા અને તું વીર છે કંસને વીર સંબોધન એટલે કરે છે કે તું વીર છે એટલે તારે ભયભીત થવાની જરૂર નથી અને જે કોઈ પણ હશે એની સાથે તું યુદ્ધ કરજે યુદ્ધ કરીને ક્ષત્રિયની જેમ વીરગતિને પ્રાપ્ત કરજે એ તારા માટે આલોક ને પરલોક બંને રીતના હિતાવહ છે કેમ કે આલોકમાં પણ લોકો વખાણ કરશે કે જો વીરની જેમ યુદ્ધ કર્યું અને પરલોકમાં પણ ઉત્તમ ગતિ થશે કેમ કે ક્ષત્રિયની જયારે યુદ્ધમાં એને વીરગતિ પ્રાપ્ત થાય તો એને સ્વર્ગ મળે એટલે બંને રીતના તારું સારું થશે એ અહીંયા એનો સંદર્ભ છે।
એવી રીતના બધા જ શ્લોકમાં એ જે પ્રસ્તુત પ્રસંગ છે કે જે દેવકીજીને મારવા માટે ઉદ્દેશ થયો છે એનો સંદર્ભ આપણે વિચારવાનો છે. બધા શ્લોકમાં એ સંદર્ભ તો છે જ એમ. હવે જેમ પેલા શ્લોકમાં કીધું કે મૃત્યુ છે એ અનિવાર્ય છે, એનું કોઈ નિવારણ કરવા માટે કોઈ સમર્થ નથી. બ્રહ્માથી કીટ પર્યંત બધા કાલના આધીન છે અને એ પણ જયારે એનું નિવારણ કરવા માટે સમર્થ નથી તો પછી એક અસુર એવો કંસ એનું નિવારણ કેવી રીતના કરી શકે એમ. એટલે એના માટેનો જે પ્રયાસ છે એ ભૂલ ભરેલો છે એમ. એના માટે પ્રયાસ કરવો એ વ્યથા છે. હવે તો કઈ તર્ક ઉત્પન્ન થાય બીજો શ્લોક એના પછીનો 39મો શ્લોક, એમાં એક શંકા ઉત્પન્ન થાય કે દેહ ત્યાગમાં કોઈ પ્રકારનો ક્લેશ ઉત્પન્ન થતો હોય, ક્લેશ થતો હોય તો એનાથી માણસ ભયભીત થાય કે દેહ છૂટશે તો ક્લેશ થશે. અહીંયા જે શારીરિક શ્રમ કે શારીરિક જે પીડા એના સંદર્ભની વાત નથી. અહીંયા જીવ જે પોતે જીવનું જે મૂળ રૂપ છે આત્માનું એના સંદર્ભની વાત છે કે જે આત્મા છે એને કાંઈ એમાં ક્લેશ થતો નથી. એમ દેહનો તો જે કઈ ભોગ છે એ તો મૃત્યુ વગર પણ એમને ચાલુ જ છે. કોઈનું મૃત્યુ થાય તો જ એને પીડા થાય એવું જરૂર થોડી છે. ઉલટાનું જીવિત લોકોને જેટલી પીડા થતી હોય એટલી કદાચ મૃત્યુ જેનું થતું હોય એને પણ નહીં થતી હોય. એમ જેમ ઘણી વખત માનસિક ક્લેશ કે કોઈ ચિંતા ઉદ્વેગ છે એનાથી મનુષ્યને જેટલી વધારે પીડા થાય એટલી ઘણી વખત શારીરિક પણ નથી થતી. એટલે એ સંદર્ભની વાત અહીંયા નથી કે શારીરિક પીડાના સંબંધમાં. અહીંયા જે વાત છે એ આત્માના સંદર્ભમાં છે કે આત્માને કોઈ પ્રકારનો ક્લેશ થતો નથી એમ. એટલે કહે છે કે દેહે પંચત્વ માપન્ને, એટલે દેહ જયારે પંચત્વ એટલે પંચમહાભૂતમાં જયારે એનો લય થાય છે, પંચમહાભૂતમાંથી પ્રગટ થયો છે અને પંચમહાભૂતમાં એ પાછળ એનો લય થાય છે. દેહી કર્મ અનુભવ વશ, એટલે ત્યારે દેહીનું દેહી એટલે શું કે જે દેહને ધારણ કરે છે. જેમ વસ્ત્ર આપણે કે વાસાન ચીજીણાન યથા વિહાય નવા નિગ્રહણાથી નવો પ્રાણી તથા શરીરાણી વિહાય જેમાં સંયાથી નવા નિદેહી, કે જેમ વસ્ત્ર માણસ જૂના કાઢીને નવા વસ્ત્ર ધારણ કરી લે એવી રીતના નવો દેહ જીવ ધારણ કરે છે. તો એ નવા દેહને ધારણ કરવા વાળો જે જીવ છે એને આપણે દેહી કહીએ છીએ. એટલે અહીં કહે છે કે દેહી કર્મ અનુભવ વર્ષ, કે કર્મને અનુગમન કર્મનું અનુગમન કરી અને એને વશ થઈ અને આગળના દેહને દેહાંતરમ અનુપ્રાપ્ય, આમે સમજાયું હતું તમને મારા ખ્યાલથી, દેહાંતરમ અનુપ્રાપ્ય પ્રાક્તનમ ત્યજતે વપુ, એટલે આગળના દેહને પ્રાપ્ત કરી અને પૂર્વના દેહને છોડી દે છે. આ વસ્તુ કહેવાનો ઉદ્દેશ એ છે કે એમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ આત્માને થતો નથી કે નવા દેહને પ્રાપ્ત કરવામાં કે જૂના દેહને છોડવામાં. હવે પાછું કોઈ સંદેહ ઉત્પન્ન કરે કે આ ક્લેશ થતો નથી એટલે કઈ વાંધો નથી, પરંતુ કઈ વિલંબ થાય તો કે ભાઈ એક દેહ છૂટી જાય અને બીજો દેહ કંઈકમાં પ્રાપ્ત ન થાય અને એ વચમાં કંઈક વેઇટિંગ રૂમમાં કે એવા કોઈ સ્થિતિમાં એ ફસાઈ જાય તો શું એમ. એટલે એના માટે કહે છે કે ભજન તિષ્ઠન પદે કે ન યથે વે કે ન ગચ્છતિ યથા તૃણ જલો કે એવ દેહી કર્મ ગતિમ ગતા. જેવી રીતના માણસ જયારે ચાલતો હોય એ ચાલવાની પ્રક્રિયા શું છે, કે પાછળનો પગ હોય એ સ્થિર હોય અને આગળનો પગ હોય એ ઉપાડીને માણસ એક પગલું ભરે, પછી પાછળનો પગ છે એ ઉપાડે
અને આગળનો પગો એ પાછળનો થઈ જાય, એ સ્થિર થઈ જાય, અને પાછળ પાછળ વાળો જે પગ છે એ ગતિમાન થાય અને એ આગળ જાય. એ પ્રક્રિયા ચાલતી જ રહે, એક પગ સ્થિર રહે, પાછળ રહે, એક પગ આગળ જાય. એવી જ રીતના યથૈવેકે ને ગચ્છતિ, જેમ એક થી ગતિ કરે ને એક થી સ્થિર રહે, અથવા એક થી પાછળની ભૂમિને પકડી રાખે ને બીજાથી આગળની ભૂમિમાં ગતિ કરે, એવી રીતના યથા તૃણ જલો કે એવા દેહી કર્મ પ્રતિમ ગતિ. ત્રણ જલો કે એવા એટલે ત્રણ કીટ, એટલે કે જે ઘાસનો કીડો હોય એ જેમ એક પગથી એક ઘાસના તણખલા ઉપર એક પગ મૂકે અને બીજા પગથી બીજા તણખલા ઉપર પગ મૂકે, એવી રીતના મનુષ્ય પૂર્વના દેહને દેહમાં હજી હોય ત્યારે જ એ જે આગળનો પ્રાપ્ત કરવાનો જે દેહ છે એ એનું નક્કી થઈ જાય છે, એને એ સિલેક્ટ કરી લે છે, એટલે એની કર્મ અનુસાર એની ગતિ થતી હોય છે. એટલે કર્મથી દેવતિર્યક આદિ મનુષ્ય આદિ બધાની ગતિ કર્મથી થાય છે, એમાં કોઈ વિલંબ હોતો નથી, એમાં કોઈ રાહ જોવી પડતી નથી, કેમ કે એને એના કર્મના કારણે એને જે કંઈ પણ મનમાં નક્કી થાય છે. તો અહીંયા એક પોઈન્ટ આવે છે, એ છે કે આ જે મત છે, આજે કીધું કે દેહી કર્મ ગતિમ ગતા, એ આપણો મૂળ સિદ્ધાંત છે, કે આપણે એમ માનીએ છીએ કે કર્મના અનુસાર એની ગતિ થાય છે, કર્મના અનુસાર એના પછીના દેહનો નિશ્ચય થાય છે, એ મૂળ સિદ્ધાંત છે. આગળ એક શ્લોક આવશે એમાં જે બતાવવામાં આવશે એને આચાર્ય સુબોધનું અસુર સિદ્ધાંત કહે છે, એ આપણે જોશું ત્યારે આવશે ત્યારે. પણ આપણો સિદ્ધાંત આ છે કે દેહી કર્મ ગતિ, કે જે કર્મ ગતિ છે એના અનુસાર એની મનુષ્યની ગતિ થાય છે. વરી એક સંદેહ ઉત્પન્ન થાય કે હાલો આપણે એમ કહીએ છીએ કે આમાં કોઈ પ્રયાસ નથી, આમાં કોઈ વિલંબ નથી, એટલે એમ ત્રણ વસ્તુ આપણે જોઈ ત્રણ શ્લોકમાં. એક તો દેહ જે છૂટવાની પ્રક્રિયા છે એનો કોઈ ઉપાય નથી, એનું કોઈ ઓપ્શન નથી, એમ કે ભાઈ કોઈ એવો વિચાર કરે કે એવો કોઈ રસ્તો હોય કે જેનાથી દેહનો ત્યાગ ના કરવો પડે, તો એવો કોઈ રસ્તો છે નહીં. જેનો પણ જન્મ થાય છે એની મૃત્યુ નિશ્ચિત છે, એટલે એનો કોઈ ઉપાય થઈ શકતો નથી, એક તો એ વાત થઈ. બીજી વાત એ થઈ કે એમાં કોઈ જૂના દેહને છોડવામાં અને નવા દેહને પ્રાપ્ત કરવામાં કોઈ પણ આત્માને કોઈ પણ પ્રકારના પ્રયાસની આવશ્યકતા રહેતી નથી, એને કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવો પડતો નથી અને એને કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી. એ બે વાત બીજા શ્લોકમાં આવી કે પ્રયાસ પણ નથી અને ક્લેશ પણ નથી, અને ત્રીજા શ્લોકમાં આવ્યું કે એને કોઈ વિલંબ નથી, એમ કોઈ એમ વિચાર કરે કે વચમાં એને કોઈ વિલંબ આવી જાય, એની કોઈ ચિંતા થતી હોય તો એવો કોઈ વિલંબ નથી, કર્મને અનુસાર એની ગતિ નિશ્ચિત જ છે, એટલે એના આગળના દેહનો પણ નિશ્ચય થઈ જ ગયો છે અને એને પ્રાપ્ત થવાનો જ છે. આ આપણો શાસ્ત્રનો સિદ્ધાંત છે. હવે છે સ્વપ્ને યથા 41મો શ્લોક છે, આ બધું કંસને સમજાવવામાં આવી રહ્યું છે. સ્વપ્ને યથા પશ્યતી દેહ, હવે જેમ મેં કીધું કે પાછો સંદેહ થાય છે, હવે અધિક પ્રયાસ નથી હાલો માની લ્યો, પણ કંઈક અલ્પ પણ પ્રયાસ હોય તો એ અલ્પ પ્રયાસથી બચવા માટે પણ કંઈક કરવું જોઈએ, તો કહે છે કે એવો કોઈ અલ્પ પ્રયાસ પણ નથી. એ કઈ રીતના સમજાય કે અલ્પ પ્રયાસ પણ નથી, એના માટે આ શ્લોક છે. સ્વપ્ને યથા પશ્યતી દેહ મિદ્રશમ મનોરથેન અભિનિવિષ્ટ ચેતન તિષ્ઠ શ્રુતાભ્યામ મનુષાનું ચિંતન પ્રપદ્યતે તત્ કિમપી અપસ્મૃતિ.
એટલે આને ઇન શોર્ટ તમે આનો વિચાર કરો તો કહેવા એ માગે છે કે જેમ પેલા આપણે શ્લોક જોયું, સપને યથા પશ્યતિ દેહમ ઈદૃશમ મનોરથેન અભિનિવિષ્ટ ચેતન, એટલે સ્વપ્નમાં જે મનુષ્ય પોતાના દેહને જુએ છે તો મનોરથેન અભિનિવિષ્ટ ચેતન, મનોરથમાં અભિનિવિષ્ટ જેનું ચિત્ત છે એટલે મનોરથમાં પરોવાયેલું, મનોરથમાં લાગેલું જેનું ચિત્ત છે, એ એવા લાગેલા ચિત્તથી પોતાના દેહને જુએ છે સ્વપ્નમાં મનુષ્ય. કેવું જુએ છે? કે હું રાજા છું, કે હું ઇન્દ્ર છું, કે હું કંઈ પણ નેતા છું, કે હું કંઈ પણ પોતાનું કોઈ ઉત્કર્ષ જુએ છે એમ. કેમ કે મનોરથ છે ને અભિનિવિષ્ટ ચેતન, કે એનું ચિત્ત છે એ મનોરથમાં નિવિષ્ટ છે, એટલે એ એવા એવી ઈચ્છાઓ એની અંદર રહેલી છે, એટલે એવી ઈચ્છાઓ રહેલી હોવાના કારણે સ્વપ્નમાં એને એવું દેખાય છે એમ. હવે એ ઈચ્છા એની ક્યાંથી ઉત્પન્ન થઈ, અથવા એવું સ્વપ્ન એનું ક્યાંથી ઉત્પન્ન થયું? તો કહે છે કે દ્રષ્ટ શ્રુતાભ્યામ મનસાનું ચિંતન પ્રપદ્ય તે તત્ કિમપી અપસ્મૃતિ. એટલે દ્રષ્ટ શ્રુતાભ્યામ, એટલે સાંભળેલા અને જોયેલા જે વિષયો છે એનું મનસાનું ચિંતન, મનથી એનું ચિંતન કરે છે. પ્રપદ્ય તે તત્ કિમપી અપસ્મૃતિ, અને એવી જ રીતનો દેહ ધારણ કરે છે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રયાસ રહેલો નથી, એમાં કોઈ પણ પ્રકારનો શ્રમ રહેલો નથી. એટલે એક સ્વપ્નના ઉદાહરણથી આપણને આ વસ્તુને સમજાવવામાં આવી રહી છે કે જેમ સ્વપ્નમાં કોઈ માણસને દિવસ આખો એને કંઈક મનોરથ એના મનમાં ઉત્પન્ન થયો, દિવસ આખો અથવા એના જીવનમાં ક્યારેય પણ એને જે સાંભળેલા અને જોયેલા વિષયો જે કંઈ પણ માણસ વિચારશે એ કોઈને કોઈ રીતના સાંભળેલું અથવા જોયેલું તો હશે. જેમ આપણે કહીએ કે ખપુષ્પ આકાશનું પુષ્પ, તો કોઈ એમ કહીએ કે ભાઈ ખપુષ્પ તો હોય નહીં, આકાશમાં કોઈ દી પુષ્પ હોય નહીં, તો એ એક બેકાર વાત છે એમ, ખોટી વાત છે. એ વાત સર્વથા ખોટી નથી એમ, કેમ કે આકાશ પણ છે ને પુષ્પ પણ છે, ખાલી બે નો સંયોગ નથી એમ. આકાશમાં પુષ્પ ઉગતું નથી એટલી જ વસ્તુ ત્યાં ખોટી છે, કારણ કે આકાશ તો છે અને પુષ્પ તો છે જ, બે વસ્તુ સાચી છે. એટલે એવી રીતના માણસને જે વિચાર આવે છે એ વિચાર આવે છે ક્યાંથી આવે છે? દ્રષ્ટ શ્રુતાભ્યામ, કે જે સાંભળેલું છે કે જોયેલું છે એમાંથી તો એનો વિચાર આવશે, એને કોઈ નવો વિચાર નથી આવવાનો. જે કાંઈ એને સાંભળેલું છે ને જોયેલું છે એની જ કંઈક જોડતોડ, એની જ કંઈક આપણે જેને સ્ટેટિસ્ટિક્સની ભાષામાં કહીએ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, એમ જે કાંઈ પણ આપણને વિચાર આવે છે એ હકીકતમાં આપણે જે જોયેલી ને સાંભળેલી વસ્તુઓ છે એની જ સંયોજનાઓ, અલગ અલગ પ્રકારનું એનું સંયોજન છે, બીજું કાંઈ નથી એમ. હવે એમાંથી અમુક સંયોજન હોય એ બુદ્ધિ વગરના હોય, જે હકીકતમાં આ ભૂતલ ઉપર વેલિડ ના હોય અથવા ભૂતલ ઉપર પોસિબલ ના હોય એવા સંયોજન હોય, જેમ કે ખપુષ્પ, જેમ કીધું કે આકાશમાં પુષ્પ એમ, તો એ આ પૃથ્વી ઉપર એ પોસિબલ નથી. બની શકે કોઈક જગ્યાએ પોસિબલ હોય પણ અહીંયા પોસિબલ નથી. પણ એ વિચાર આપણને આવ્યો કેમ? કેમ કે આપણે આકાશને પણ જોયું છે, આપણે પુષ્પને પણ જોયું છે, એટલે તો આપણને એ ભલે બુદ્ધિ વગરનો પણ વિચાર તો એટલે જ આવ્યો, કેમ કે આપણે બેયને જોયેલું છે. એવી જ રીતના આપણા જેટલા પણ વિચારો છે અને એ વિચારોથી બનેલા જેટલા પણ આપણા મનોરથો છે, મનમાં થતી ઈચ્છાઓ છે, એનું મૂળ છે એ દ્રષ્ટ શ્રુતાભ્યામ, કે સાંભળેલું અથવા જોયેલી વસ્તુઓ, એ જ એનું મૂળ છે. એટલે બચપનથી માણસનો જન્મ થાય, પછી બાળક હોય ત્યાંથી લઈને જે એ મોટો થાય ને વૃદ્ધ થાય ત્યાં પર્યંત સુધીમાં એને ઘણું બધું જોયું હોય, પછી એને કોઈ મનમાં મનોરથ ઉત્પન્ન થાય કે મારે રાજા બનવું છે, કે મારે ઇન્દ્ર બનવું છે, કે એવું કંઈ પણ એ મનોરથ ઉત્પન્ન થાય, અને પછી એ મનોરથની સાથે એ સૂઈ ગયો, એને નિંદર આવી ગઈ, તો નિદ્રામાં એને એવું દર્શન થયું કે મને રાજાનો દેહ પ્રાપ્ત છે, હું રાજા છું, એવું એને દર્શન થયું. તો
જ્યારે સ્વપ્ન ચાલુ છે એ સમય દરમિયાન તો એને એમ જ લાગશે કે હકીકતમાં હું રાજા છું, ભલે ખોટું હોય તો પણ. એવી જ રીતના અહીંયા એમ કહે છે કે જે વાસ્તવમાં જયારે કોઈ માણસનો દેહ પડી જાય અને એના કર્મ ને ઈચ્છાઓના કારણે એને રાજાનો દેહ પ્રાપ્ત થાય, ઈ અને સ્વપ્નમાં એને રાજાનો દેહ પ્રાપ્ત થાય એમાં કઈ ફેર નથી. એમાં ઈ બંનેની વચમાં કોઈ ગંભીર ફરક નથી, કેમ કે સ્વપ્નમાં પણ જેમ ઈ પોતે હકીકતમાં માનવા માંડે છે ભલે ખોટું હોય તો એ કે હું રાજા છું, એવી જ રીતના ભૂતલ ઉપર પણ ઈ જયારે એમ માને છે કે રાજા છું એ હકીકતમાં તો ખોટું જ છે, કેમ કે કઈ કોઈ રાજા નથી ને કોઈ પ્રજા નથી, બધા જીવાત્મા છે અને બધા સરખા છે, બધા હકીકતમાં તો બ્રહ્મરૂપ છે. એટલે જે કઈ પણ લેબલ ઈ પોતાની માથે લગાડે છે ખોટું છે, છતાં પણ એને સાચું માની લે છે ને ભ્રાંતિવશ, તો એમાં અને સ્વપ્નમાં કઈ ભેદ નથી એમ. તો જેવી રીતના સ્વપ્નને જોવા માટે કોઈ પ્રયાસ, સ્વલ્પ પણ પ્રયાસની જરૂર નથી, થોડાક પણ પ્રયાસની જરૂર નથી, એવી રીતના જ હકીકતમાં નવા દેહને પ્રાપ્ત કરવા માટે પણ કોઈ અલ્પ પ્રયાસની પણ જરૂર રહેતી નથી. એ સહજ રીતના કર્મ ગતિથી એ દેહને પ્રાપ્ત થાય છે. એટલે એક્ચ્યુઅલમાં આપણો જે સિદ્ધાંત અથવા આપણો જે દ્રષ્ટિકોણ નવા દેહને પ્રાપ્ત કરવાના સંદર્ભમાં છે એ બે વસ્તુથી બનેલો છે. આપણે એમ માનીએ છીએ કે કર્મ અને મનની વૃત્તિ આ બેના કોઈક પ્રકારના સંયોજનથી આપણને નવો દેહ પ્રાપ્ત થાય છે. એક તો જે પ્રકારનો આપણા મનમાં મનોરથ હોય કે જે પ્રકારનું આપણા મનમાં ઈચ્છા હોય એને અનુકૂળ જો આપણું કર્મ હોય તો આપણી ઈચ્છા પૂરી થાય અને આપણને એવો દેહ પ્રાપ્ત થાય. પરંતુ ક્યારેક એવું પણ થતું હોય કે ઈચ્છા તો આપણી એમ હોય કે હું આ ત્રણેય લોકનો અધિપતિ થઈ જાઉં અથવા કોઈ રાજા બની જાઉં કે હું આખા ભૂતલનું સામ્રાજ્ય મને પ્રાપ્ત થાય એવી રીતની ઈચ્છા હોય, પણ કર્મનું બલ ના હોય. એટલે એમ કે સત્કર્મ કઈ એની પાછળ કરેલા ના હોય તો એ ઈચ્છા છે એ હકીકતમાં કઈ મતલબની રહેતી નથી એમ, તો એ ઈચ્છા પૂરી થતી નથી. અને કઈક એને એના જેવું એમ કઈક સિદ્ધ થઈ જાય, જેમ કે કોઈનું નામ રાજા ખાલી હોય, એ હકીકતમાં રાજા ન હોય, ખાલી એનું નામ રાજા હોય, એને જન્મ થાય ને એના મા બાપ એનું નામ ખાલી રાજા રાખી દે, તો એને જે મનમાં ઈચ્છા હતી કર્મનું બલ હતું નહીં તો નામ ખાલી રાજા પડી ગયું પણ ઈચ્છા પૂરી ના થાય એમ. એવી રીતના આપણે વિચારીએ છીએ, એવી રીતના આપણે માનીએ છીએ કે કર્મનું બલ અને જે અંત સમયે એની ઈચ્છા અથવા અંત સમયે એની બુદ્ધિ એ બંને મળીને એનાથી નિશ્ચય થાય છે કે એને પછીનો દેહ શું મળશે એમ. એ આપણો સિદ્ધાંત છે. હવે જે શ્લોક છે 42મો શ્લોક, એમાં જે સિદ્ધાંતનું વર્ણન છે એમાં સુબોધનીજીમાં એમ કહે છે કે આ અસુર સિદ્ધાંત છે, કે અસુરોના દ્રષ્ટિથી આવું છે, આવો વિચાર છે. એટલે આ શ્લોકમાં બતાવવામાં આવેલું જે તર્ક છે કે બતાવવામાં આવેલું જે વચનો છે એ આપણા સિદ્ધાંતને અભિમત નથી. એમાં શું કહે છે, પેલા તો એમાં એક કે મરણ છે, મૃત્યુ છે, ઈ એમાંથી દેહની જ ઉત્પત્તિ થાય છે, આત્માની ઉત્પત્તિ નથી થતી. આત્માને તો ખાલી અધ્યાસ જ થાય છે, એનાથી એને એમ લાગે છે કે જન્મ થયો મૃત્યુ થયો એ અધ્યાસથી. એટલે કે આત્મા જયારે કોઈ પણ નવા દેહ જૂના દેહ થી છૂટે છે ત્યારે એને એમાં રહેલી અધ્યાસ હોય એના કારણે એને એ વસ્તુનો બોધ થાય છે કે આ ગયો દેહ એમ. અને નવા દેહને પ્રાપ્ત કરે છે ત્યારે એમાં પાછો અધ્યાસ થઈ જાય છે અંતકરણમાં કે આ નવો મારો દેહ છે એમ.
એનાથી જ ખાલી જન્મ મૃત્યુનો અનુભવ થાય છે, બાકી હકીકતમાં આત્માને કોઈ જન્મ કે મૃત્યુ હોતા નથી એમ, એના માટે કહે છે એ વસ્તુ સમજાવવા માટે એમ. યતો યતો, હવે એ વસ્તુ એક દૈત્યને કે અસુરને કેમ સમજાવે, એટલે અસુરને એની દ્રષ્ટિથી ગળે ઉતરે અથવા એની એના સિદ્ધાંતમાં સમજાય એવી રીતના સમજાવવા માટે આને અસુર સિદ્ધાંત કીધો છે. એટલે કહે છે કે યતો યતો ધાવતી દૈવ નોદિતમ મનોવિકારાત્મક આપ પંચસુ. હવે આપણે લોકો જેને દૈવ કહે છે એને આપણે શું કહીએ છીએ, કાલ કર્મ ને ભગવદ ઈચ્છા, એ ત્રણ થી બનેલો દૈવ છે. હવે જો કર્મ કે ભગવદ ઈચ્છા ઈ એના જે બે આસ્પેક્ટ છે એને સ્વીકાર ના કરો તો એ એક નાસ્તિક નાસ્તિક્ય આવી ગયું એમાં એમ, અને એને સ્વીકાર કરો તો આસ્તિક્ય થઈ ગયું. એટલે દૈવ નો શું અર્થ કરો છો એના ઉપર આખો ડિપેન્ડ કરે છે. દૈવ એટલે ભાગ્ય, કે દૈવ એટલે આપણે એને ભગવદ ઈચ્છા કહીએ, બીજા લોકો ખાલી ભાગ્ય સમજે. ભાગ્યના આપણી દ્રષ્ટિએ કે વિજ્ઞા કે દૈવ કે ભાગ્ય કે જેને જે શબ્દોથી આપણે કહીએ એના આપણી દ્રષ્ટિએ આચાર્ય સુબોધનીમાં એમ આજ્ઞા કરે છે કે એના ત્રણ પાસાઓ છે એ વસ્તુના. એ ત્રણ પાસા છે કે કાલ કર્મ અને ભગવદ ઈચ્છા. પણ અસુર સિદ્ધાંતમાં એ ભગવદ ઈચ્છા કે કર્મ ને તે માનતા નથી, એટલે એને દૈવ જ કહે છે, ખાલી દૈવ શબ્દથી જ એને માનવામાં આવે છે. યતો યતો ધાવતી, એટલે જ્યાં જ્યાંથી જ્યાં જ્યાંથી જ્યાં જ્યાં દોડે છે એમ, દૈવ થી પ્રેરિત થઈને, દૈવ એટલે ભાગ્યથી કે ભગવદ ઈચ્છાથી પ્રેરિત થઈને મનો વિકારાત્મક આપ પંચસુ. એટલે મન જે છે એ વિકારથી ભરેલું છે, એ જ્યારે પંચમહાભૂતાત્મક જે દેહ છે એને છોડીને એમાંથી દોડીને આગળ જાય છે અને જે દેહ ને પ્રાપ્ત કરે છે. એટલે એમ કે પૂર્વના પંચમહાભૂતાત્મક દેહ ને છોડી અને વિકાર થી ભરેલું જે મન છે એ જ્યારે નવા પંચમહાભૂતાત્મક દેહ ને પ્રાપ્ત કરે છે ત્યારે શું થાય છે, ગુણેશુ માયા રચિત દેહી અસો પ્રપદ્યમાન સાથે જાહેર. એટલે ગુણથી અને માયા રચિત જે આ છે દેહ અંતકરણ એને એની સાથે એનો જન્મ મૃત્યુ થાય છે, કેનો દેહીનો આત્માનો, એટલે હકીકતમાં થતો નથી પણ ઈ એમ માને છે એમ કે મારો જન્મ થયો ને મારો મૃત્યુ થયો. હકીકતમાં ના તો એનો જન્મ થાય છે ના એનો મૃત્યુ થાય છે, કેવલ એના દેહ નો જન્મ ને મૃત્યુ થાય છે. પણ મન વિકારથી ભરેલું છે, મનમાં અધ્યાસ છે, એ અધ્યાસના કારણે એને જન્મ મૃત્યુ પ્રાપ્ત થાય છે એમ. એટલે આને અસુર સિદ્ધાંત કીધો, કેમ કે હકીકતમાં આત્માનો કોઈ જન્મ કે મૃત્યુ હોતું નથી. પણ કંસને કેવી રીતના સમજાવવું, એટલે કંસને સમજાવવા માટે આવી રીતના એને કહે છે. માયાના કારણે એને ફીલ થાય છે કે મારો જન્મ થયો અને મારી મૃત્યુ થઈ. હવે આમાં જે આ જે સિદ્ધાંત વર્ણિત છે અસુર સિદ્ધાંત, એમાં આગળના દેહને પ્રાપ્ત કરવામાં બધામાં નિમિત્ત વસ્તુ શું છે, કેવલ મન. તો આપણે પણ એને નિમિત્ત માનીએ છીએ, આપણે પણ કહીએ છીએ કે મને એવો મનુષ્યાનામ કારણ બંધ મોક્ષ, બંધન ને મોક્ષ નું કારણ મન છે. આપણે પણ કહીએ છીએ કે યમ યમ વાપી સ્મરણ મુક્ત કલેવરમ, ગીતાજીમાં જેમ આજ્ઞા કરે છે કે જે જે ભાવને એનું સ્મરણ કરીને દેહને ત્યજે છે એ ભાવને પ્રાપ્ત થાય છે. પણ મેં જેમ તમને કીધું કે આપણે કાલ કર્મ ને ભગવદ ઈચ્છા એ ત્રણેયનો પણ રોલ આપણે કબૂલ કરીએ છીએ, આપણે એ ત્રણેયના રોલને માનીએ છીએ, એના સહિત
જ્યારે ઈ કોઈ ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે જેટલું એક તમને એનું ઉદાહરણ તમને આપે કે આપણી પાસે એક સ્કૂટર છે કે આપણી પાસે ગાડી છે. હવે ગાડી છે ને એમાં આપણે ક્યાંક જવું છે, ક્યાંક જવું છે પછી આપણે એમાં ડીઝલ પેટ્રોલ નાખીએ છીએ ગાડીમાં. આપણે જવું છે જેમ રાજકોટ થી દિલ્હી જવું છે, રાજકોટ થી દિલ્હી જવું હોય તો ઘણું બધું ફ્યુલ જોઈએ, પણ આપણે એમાં થોડું ફ્યુલ નાખ્યું પછી આપણી ઈચ્છા છે કે આપણે દિલ્હી જવું છે, તો શું થશે કે દિલ્હી જવાના રસ્તામાં ક્યાંક આપણે વચમાં ઊભા રહેવું પડશે, કેમ કે ફ્યુલ નથી, આગળ ફ્યુલ એમાં નાખવું પડશે પાછું, પછી આપણે ઈ તરફ પાછા જઈ શકશું. એવી જ રીતના જે કર્મ ને ભગવદ ઈચ્છા છે એનો પણ રોલ છે, કે ખાલી કાલથી કે ખાલી મનથી કોઈ વસ્તુ સિદ્ધ નથી થતી, પણ આપણા જે પૂર્વકૃત કર્મો છે અને જે ભગવદ ઈચ્છા છે એનો રોલ પણ મહત્વનો છે. પણ અસુર સિદ્ધાંતમાં એનો રોલ, એ લોકો અસુરો હોય એ એનો રોલ કોઈ માનતા નથી, એ કોઈ કર્મને મહાત્મ્ય આપતા નથી કે ભાઈ દુષ્કર્મ કરવાથી દુષ્પરિણામ આવે કે સત્કર્મ કરવાથી સત્પરિણામ આવે, એવું કંઈ માનતા હોય તો દુષ્કર્મ કરે જ નહીં. એટલે એ કર્મના અને ભગવદ ઈચ્છાના રોલને માનતા નથી હોતા. એના કારણે અહીંયા મનને મહત્વ આપવામાં આવ્યું છે કે મનથી જે વિકારાત્મક એનું મન હોય છે એનાથી નવા દેહને પ્રાપ્ત કરે છે. પણ હકીકતમાં જે દૈવ તત્વને અહીંયા વર્ણિત કરવામાં આવ્યું એ દૈવ તત્વ આચાર્યચરણના મતે કાલ કર્મને ભગવદ ઈચ્છાથી બનેલું છે. એ જ દૈવ તત્વને અસુરો ખાલી કાલરૂપ માની લે કે ખાલી એમ કાલનો જ એક પરિમાણ માની લે, કેમ કે કર્મને ભગવદ ઈચ્છાને એ માનતા નથી. એટલે અહીંયા પોઈન્ટ એ છે કે મન જેને ઉત્કૃષ્ટ માને છે એની કામના કરે છે અને એ એને પ્રાપ્ત થાય છે. એ ઉત્કૃષ્ટ હોવું જરૂરી નથી. આ એના જેવી વાત છે કે આપણે એમ પુષ્ટિ માર્ગમાં કહીએ છીએ કે યદ્યત ઇષ્ટતમ લોક યચ્છાતિ પ્રિયમ આત્માના, જે તમને લોકમાં ઇષ્ટતમ હોય, જે તમને આત્માને પ્રિય થતું હોય પ્રભુને સમર્પિત કરો, તો એમાં એ વસ્તુ બધા માટે ઉત્તમ હોવી જરૂરી નથી, તમને ઉત્તમ લાગવી જરૂરી છે. એમ લોકમાં પણ ઉત્તમ હોવી જોઈએ, પણ લોકમાં કદાચ દ્રવ્યના પરિમાણથી કે એની ઉપલબ્ધતાના પરિમાણથી, કે જેમ કોઈ વસ્તુ રેર હોય તેને ઉત્તમ ગણવામાં આવે, કોઈ વસ્તુ મોંઘી હોય તો એને ઉત્તમ ગણવામાં આવે, એવા કોઈ પરિમાણના કારણે, એવા કોઈ એંગલના કારણે કોઈ વસ્તુ કદાચ મોંઘી ના હોય અને દુર્લભ ના હોય છતાં પણ તમને ઉત્તમ લાગતી હોય. એટલે એમ કે લોક દ્રષ્ટિએ એ વસ્તુ સામાન્ય હોય અને તમને છતાં પણ ઉત્તમ લાગતી હોય તો તમે એ સમર્પી શકો, કેમ કે તમને તો ઉત્તમ લાગે છે. એટલે એ કહેવાનો મતલબ એ છે કે તમને ઉત્તમ લાગવી જરૂરી છે. એવી જ રીતના અહીંયા પણ એ જ ન્યાય છે કે જે દેહને તમે પ્રાપ્ત કરવા માંગો છો એને તમે ઉત્કૃષ્ટ માનો છો, તમને ઉત્તમ લાગતું હોવું જોઈએ, પછી ઉત્તમ હોવું જરૂરી નથી. એનાથી શું સિદ્ધ થાય કે એક ભ્રાંતિ છે એમ, કે તમે જે દેહને પ્રાપ્ત કરવા માટેનું મન કર્યું કે મનોરથ ઉત્પન્ન કર્યો કે કામના ઉત્પન્ન કરી મનના વિકારોના કારણે, એ ઉત્કૃષ્ટ હોવું જરૂરી નથી હોતું. તમારી એમાં ઉત્કૃષ્ટતાની બુદ્ધિ હોવી જરૂરી હોય છે. તો તમારી ઉત્કૃષ્ટતાની બુદ્ધિ છે એ ખોટી પણ હોઈ શકે અને ખોટી હોય તો એ ભ્રાંતિ છે. એટલે એમ કે તમને જે જન્મ પ્રાપ્ત થયો, તમને જે દેહ પ્રાપ્ત થયો
એ ભ્રાંતિવશ તમને ઉત્તમ લાગતો હોય, હકીકતમાં ઉત્તમ ના પણ હોય એમ, તો એવો જે ભ્રાંતિવશ ઉત્તમ લાગતો જે દેહ છે એની પ્રાપ્તિ માટે કે એને છોડવા માટે શું વિચારવું એમ, અથવા એની રક્ષા શું કરવી, કે જે દેહ હકીકતમાં એક પ્રકારની ભ્રાંતિ છે એમ. જેમ મેં તમને પહેલા કીધું કે જે કઈ પણ લેબલ લગાડવામાં આવે કે રાજા છે કે કોઈ કોઈ વસ્તુનો પ્રમુખ છે કે કોઈ કઈ પણ ઉત્કૃષ્ટ લોકમાં જે ઉત્કૃષ્ટતા હોય એ હકીકતમાં તો મૂળમાં તો એક ભ્રાંતિ જ છે. કેમ કે જીવ માત્ર ભગવદ અંશ છે અને બધા ભગવદ રૂપ છે અને બધા સમાન છે. કોઈ જીવાત્મા બીજી જીવાત્માથી તત્વ દ્રષ્ટિએ ઉત્તમ કે નિકૃષ્ટ નથી એમ. અંગીકાર કે એ બધી દ્રષ્ટિએ અલગ છે કે આપણે જેમ કે પુષ્ટિ જીવ છે કે મર્યાદા, એ વાત નથી અહીંયા. અહીંયા તાત્વિક દ્રષ્ટિની વાત છે કે તત્વ દ્રષ્ટિથી બધા ભ્રમરૂપ છે અને એટલે એમાં કોઈ પ્રકારનું ન્યૂનાધિકપણું લોકની ઉત્કૃષ્ટતાથી થતું નથી એમ. કે લોકમાં કોઈ મોટો માણસ થઈ ગયો કે લોકમાં કોઈ દ્રવ્ય પાત્ર થઈ ગયો કે લોકમાં કોઈની પાસે સત્તા આવી ગઈ અને એને એ ઉત્કૃષ્ટ દેહ માનતો હોય તો એની ભ્રાંતિ છે. એવી ભ્રાંતિ રૂપ જે ઉત્કૃષ્ટ જેને માને છે એવી ભ્રાંતિ રૂપ જે દેહ છે એ દેહની રક્ષા શું કરવી એમ. કેમ કે જે કઈ પણ એનું કારણ અહીં આ વસ્તુ કહેવાનું કારણ મૂળ શું, કે જે કઈ પણ મનમાં મનોરથ એનું ઉત્પન્ન થશે અને જે કઈ પણ દેહ ને એ પ્રાપ્ત કરશે એ હકીકતમાં તો અલ્ટિમેટલી એક ભ્રાંતિ જ હોવાની. એનું કારણ છે કે એ જેને ઉત્તમ માને છે ઉત્તમ છે નહીં અને એ જે માને છે એ પણ નથી એમ. જેમ માને કે રાજા નો દેહ ઉત્તમ છે, રાજાનો દેહ હકીકતમાં કેટલાય પાપ કરાવે તો રાજાનો દેહ હકીકતમાં ઉત્તમ પારમાર્થિક દ્રષ્ટિએ નથી એમ. અને રાજાનો દેહ હકીકતમાં રાજા કોઈ છે જ નહીં એમ. એ રીતના પણ એ ભ્રાંતિ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે આ જે ઉત્કૃષ્ટતા છે એ ખાલી મનમાં છે એમ. દેહની પ્રાપ્ત થનાર દેહની જે ઉત્કૃષ્ટતાનો બોધ છે એ કેવલ માનસિક છે. એક મનમાં એક ભ્રાંતિ છે, એક મનમાં એક ઇમેજ છે, એક મનમાં એક ઉત્કૃષ્ટતાનો બોધ છે ખાલી, એ વાસ્તવિક નથી એમ. એટલે એવો જે માયાથી રચિત જે દેહ છે જે માઇક છે એમ, એટલે એમાં રહેલી જે તમારી બુદ્ધિ છે એ માઇક છે. એકચ્યુઅલમાં દેહ માઇક નથી, પણ દેહમાં રહેલી જે તમારી બુદ્ધિ છે કે આ રાજાનો દેહ છે કે આ શાસકનો દેહ છે કે આ કોઈ દ્રવ્ય પાત્ર મનુષ્યનો દેહ છે એ બુદ્ધિ માઇક છે એમ. એટલે એવી પ્રકારની રક્ષા કરવી એ અયોગ્ય છે, એનાથી કઈ અર્થ સરતો નથી. એવું મનો અનુસરણે ને દેહાનુસરણ મોહાદેવ, એટલે જે મનનું અનુસરણ જેમ દેહ કરે છે એમ દેહનું અનુસરણ જીવાત્મા કરે છે. તો એક પ્રકારની એક લાઈન બતાવી છે કે પેલા મનમાં કોઈ મનોરથ ઉત્પન્ન થયો, એ મનોરથના અનુસાર એને દેહ પ્રાપ્ત થયો, તો મનની પાછળ દેહ ગયો. કેમ કે પેલા મનમાં નિશ્ચય થયો, પેલા મનમાં મનોરથ ઉત્પન્ન થયો, એ મનની પાછળ ઢસડાઈને કે મનની પાછળ ખેંચાઈને શરીર ગયું. કેમ કે શરીર છે એ મનની પાછળ જ હાલે છે. એટલે મનમાં જયારે મનોરથ ઉત્પન્ન થયો અને એના કારણે જયારે બીજો દેહ પ્રાપ્ત થયો ત્યારે એની પાછળ ખેંચાઈને કે એની પાછળ ઢસડાઈને જે કયો દેહની પણ ગતિ થઈ, દેહની પાછળ ગયો એમ, જેથી નવો દેહ પ્રાપ્ત થયો એમ. હવે એ દેહનું પણ અનુસરણ આત્મા કરે છે એમ. કે આત્મા એની પાછળ જાય છે અધ્યાસ વસાત, કે આ મારો દેહ છે, આ મારું શરીર છે. એટલે મૂળમાં મન થી દેહ ખેંચાય છે અને દેહ થી પછી આત્મા ખેંચાય છે. હકીકતમાં
ઈ મોહ છે એમ. કેમકે જીવ છે એનો સ્વતઃ કોઈ નવો જન્મ નથી થતો, એ મનથી જ એનું અનુસરણ કરે છે, મનથી જ એને નવો દેહ પ્રાપ્ત થાય છે. અને ઈ એનું અનુસરણ કરવું એ પ્રતિબિંબનું અનુસરણ કરવા આવે જેવું છે. પ્રતિબિંબ કેમ, અહીંયા કહેવા એ માંગે છે કે મન છે એ બિંબ છે અને જે દેહ છે એ એનું પ્રતિબિંબ છે. એટલે દેહનું અનુસરણ કરવું એ પ્રતિબિંબના અનુસરણ કરવા જેવું છે. હકીકતમાં તો મનના અનુસરણ થી તો દેહ પ્રાપ્ત થયો છે એમ. પછી દેહ નું અનુસરણ જયારે આત્મા કરે છે ત્યારે એ હકીકતમાં તો બિંબ નું પણ નહીં પણ પ્રતિબિંબ નું અનુસરણ છે. કેમ કે બિંબ તો મન છે કે જેનું પ્રતિબિંબ દેહમાં પડે છે. એટલે એ પ્રતિબિંબ ની વાત એને સમજાવવા માટે આગળનો શ્લોક છે. જ્યોતિર્યથૈવોદક પાર્થિવેશ્વદ સમીર વેગાનુગત ગતમ વિભાવેતે એવમ સ્વ માયા રચિતેષુ અસૌ પુમાન ગુણેષુ રાગાનુગતો વિમુહ્યતિ. એટલે જેમ જલથી ભરેલું માટીનું પાત્ર હોય, ઓદક પાર્થિવેશ્વદ એટલે જલથી ભરેલું પાર્થિવ એટલે માટીનું પાત્ર, એની અંદર જે જ્યોતિ, એની અંદર જ્યોતિ એટલે એની અંદર પ્રકાશ. પ્રકાશ કેનો, કોઈ સૂર્યનો કે ચંદ્રનો કે દીપકનો, એનો જેમ પ્રતિબિંબ એમાં પડતું હોય એટલે એમ કે માટીના પાત્રમાં તમે જલ ભરી દો, પછી જલમાં સૂર્ય ચંદ્ર કે દીપકનું પ્રતિબિંબ પડતું હોય પ્રકાશરૂપ, એને જ્યોતિ કીધી. સમીર વેગાનું ગતમ વિભાવે છે, ઈ જેમ સમીર એટલે પવનના વેગથી ચલિત થતું લાગે પણ હકીકતમાં ચલિત થતું ના હોય એવમ સ્વ માયા રચિતે સુ અસો પુમાન ગુણે સુરાગાનું ગતો વિમુય. એટલે એક આખી એક લક્ષણા છે, એક ઉપમા છે કે જેમ માટીના પાત્રમાં તમે જલ ભરી દો, જલ ભરીને એમાં કોઈ પ્રતિબિંબ સૂર્ય ચંદ્રનું કે દીપકનું પડતું હોય, એ જેમ પવન આવે અને એ પ્રતિબિંબ હલન ચલન થાય ને માણસ એમ માને કે સૂર્ય હલે છે કે દીપક હલે છે કે ચંદ્ર હલે છે, પણ હકીકતમાં વાસ્તવિકતા એ છે કે જલ હલે છે, સૂર્ય ચંદ્ર કે દીપક હલતા નથી. એવી જ રીતના જે જલથી ભરેલું જે પાત્ર છે માટીનું, એ દેહ છે માટીનું પાત્ર, અને જલ છે એ અંતઃકરણ છે, અને મોહ છે એ વાયુ છે. તો અને જેમ દીપકની જ્યોત છે એમ આત્મા છે, તો જેમ દીપકની જ્યોત આત્મા જેવી છે એને અંતઃકરણમાં કઈ ખળભળાટ થાય, અંતઃકરણમાં વિકાર થાય, એટલે કોઈ એમ માની લે કે આત્મામાં વિકાર થયો, હકીકતમાં આત્મામાં કોઈ વિકાર થતો નથી પરંતુ અંતઃકરણ હલે છે, અંતઃકરણમાં ચલાયમાન થાય છે, એમાં લક્ષણાથી સમજાયું છે. એટલે અજ્ઞાન વસાત મોહ વસાત જીવ છે એ દેહને અને અંતઃકરણને એટલે કે માટીના વાસણને અને પાણીને એ દીપક કે સૂર્ય કે ચંદ્ર માની લે છે જેમ, એવી જ રીતના દેહને અંતઃકરણને માણસ જીવાત્મા માની લે છે. હકીકતમાં આત્મા એનાથી અલગ છે અને દેહમાં કે પાણીમાં જલમાં અંતઃકરણમાં થતો ખળભળાટ છે એને આત્મા સાથે કોઈ નિસ્બત હોતી નથી, પરંતુ અંતઃકરણ ચલાયમાન થાય એટલે જીવાત્માને એમ લાગે છે કે હું ચલિત થયો. એમ એ જે એકત્વ છે એ અધ્યાસના કારણે છે, હકીકતમાં એને હારે
જીવાત્મા ને કોઈ નિસ્બત નથી, એની ભ્રાંતિ છે. એ જે સંબંધ છે, એ જે સંબંધ જુએ છે કે જે જલ ને પ્રતિબિંબનો સંબંધ છે, એવી રીતના અંતકરણનો આત્મા અરે સંબંધ છે. એ સંબંધ છે એ ભ્રાંતિવશ છે, કેમ કે અંતકરણ ચલિત થવાથી જયારે જીવને એમ લાગે છે કે જીવાત્મા ચલિત થઈ, પરંતુ વાસ્તવમાં તો કેવલ અંતકરણ જ ચલિત થયું હોય છે, જીવાત્મા ચલિત થતી નથી, એમ ઉદાહરણથી સમજાવવામાં આવ્યું. એટલે એમ કે વિકાર જે છે એ ખાલી અંતકરણમાં આવે છે, જીવાત્મામાં વિકાર આવતો નથી. એમ આટલું રાખીએ આપણે આજે, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જય હો આપકી. વૈષ્ણવ કોઈને પ્રશ્ન કે હોય તો બસ અનમ્યુટ બધાને કરવું પડશે ને. હા જે જે આ બહુ જ આજે તત્વજ્ઞાન પર ને બધું આપે કીધું ને, પણ એક છતાં એક બીજાને પ્રશ્ન લોકો આવે ત્યાં સુધીમાં આપણે જે કે કર્મ અને ભગવદ ઈચ્છા અને કાલ આપે કીધું, એમાં એમાં જ્યાં સુધી આપણે પૂરા ભગવદ ભક્ત નહીં બનતા સુધી કર્મ તો બંધન, કર્મ તો બાધા કરવાનું છે બરાબર, પણ હવે એ ક્યાં સુધી આપણે એની લિમિટ રાખવાની કે ભગવદ ઈચ્છા કે જે કે આપણા જીવનમાં બનતું તો ભગવદ ઈચ્છા જ માનવી જોઈએ, તો એનો થોડો થોડો ભેદભાવ સમજાવો. તો એમાં એવું છે કે આપણે જયારે પુષ્ટિ કહીએ છીએ ત્યારે પુષ્ટિને આપણે પુષ્ટિની વ્યાખ્યા જ આપણે એ કરીએ છીએ કે કાલ કર્મ ને સ્વભાવનું અતિક્રમણ કરે એ પુષ્ટિ. હા તો પુષ્ટિ છે, પણ પુષ્ટિ વસ્તુ એવી છે કે એ આપણા કંટ્રોલમાં નથી, પ્રભુના કંટ્રોલમાં છે. કે જે પ્રભુની ઈચ્છા થાય તો એ કાલ કર્મ ને સ્વભાવ ત્રણેય નું અતિક્રમ કરી શકે એમ, પણ આપણે આપણા લેવલ ઉપર જીવના લેવલ ઉપર આપણે કાલ કર્મ ને સ્વભાવ નું અતિક્રમ કરી શકતા નથી. અને જેને આપણે દૈવ કહીએ છીએ, અહીંયા દૈવ શબ્દ જે વાપરવામાં આવ્યો એ શાસ્ત્રમાં ને ઘણી બધી જગ્યાએ એ શબ્દ નો પ્રયોગ થતો હોય છે. એટલે આચરણ નું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં ક્યાંય પણ એ શબ્દ નો પ્રયોગ, દૈવ શબ્દ નો પ્રયોગ થાય છે ત્યાં એ દૈવ શબ્દ ના ત્રણ આસ્પેક્ટ છે, એના ત્રણ પાસાઓ છે. જેને એટલે એમ કે વસ્તુ તો એક જ છે, દૈવ જેને આપણે કહીએ છીએ વસ્તુ એક છે ને પાસા ત્રણ છે. પાસા ત્રણ છે એ ક્યાં ક્યાં? તો કાલ કર્મ ને ભગવદ ઈચ્છા. એને પાસા શા માટે કહેવામાં આવે, એને ત્રણ વસ્તુ અલગ અલગ કેમ નથી કહેવામાં આવતી, એનું કારણ છે. કોક એમ કહે કે ભગવદ ઈચ્છા બધું આવી ગયું, તો એ વાત સાચી છે, આવી ગયું. કોક એમ કે કર્મ માં બધું આવી ગયું, તો એ વાત સાચી છે કે કર્મ માં બધું આવી ગયું, કેમ કે ભગવાન કર્મ એની પાસે એવી ટાઈપ નું કરાવે કે ભગવદ ઈચ્છાથી કઈક એવું કર્મ કરાવે કે એનાથી બધું થઈ જાય એમ. એટલે કર્મ માં પણ બધું આવી ગયું. અને કોક એમ કે કાલ જેમ અસુરો હોય એમ કે કાલ માં બધું આવી ગયું, એ વાત એની એ ખોટી નથી એમ. કાલ છે એ મુખ્ય ઈચ્છા શક્તિ રૂપ છે, અધિકારી છે. ભગવાનની જે ઈચ્છા શક્તિ છે એનો અધિકારી કાલ છે. એટલે કાલમાં કાલ કેતા એ બધું આવી તો ગયું એમ, પણ એ વસ્તુના ત્રણ પાસા છે એમ આચાર્ય આપણને એટલે સમજાવવા માંગે છે કે જે આપણી અંદરનો રહેલો જે ટૂંકમાં દૈવી બુદ્ધિ છે આપણી, એ દૈવી બુદ્ધિને સંતુષ્ટ કરવા માટે કે દૈવી બુદ્ધિને સમજાવવા માટે કે આ ત્રણેય વસ્તુનો એમાં રોલ છે એમ. જે દૈવ છે જેને આપણે દૈવ ના નામ ઓળખીએ છીએ, કોકને કહે કે દૈવ વસાત અને આમ શું ભાગ્ય વસાત કોઈને લોટરી લાગી કે ભાગ્ય વસાત કોઈનું કઈક ઉત્કર્ષ થયો કે કોઈનું કઈ ખરાબ થયું, તો એ ખરાબ થયું એમાં ત્રણ વસ્તુ કારક છે એમ. એનું એનો કાલ ખરાબ હાલતો હતો, એક તો એમ કહી શકાય કે એનો સમય બરાબર નતો એમ, એમ કહી શકાય કે એના કઈક કર્મ એવા હશે
પ્રશ્ન હોય તો વૈષ્ણવો તમારું મ્યુટ રાખશો પ્લીઝ કૃપા કરીને. એટલે કર્મ, કોઈ એમ કે કર્મ થી થયું, ભાઈ કર્મ ના કારણે એનો આઉટકર્ષ થયો કે કર્મ ના કારણે એનું કઈ ખરાબ થયું. અને જે ભક્તિ માર્ગી લોકો એમ કે ભગવદ ઈચ્છા થી થયું, ભગવદ ઈચ્છા ને પ્રાધાન્ય આપે એમ. એક જ વસ્તુ ને જોવાની રીત છે, દ્રષ્ટિ અલગ અલગ છે. એક જ વસ્તુ દૈવ જ છે, જેને આપણે દૈવ કહીએ છીએ. દૈવને તમે ત્રણેય રીતના જોઈ શકો એમ. અને એના ત્રણેય અંગો છે જેમ એમાં ચર્ચા કે, એટલે એનો મતલબ ઈ થયો કે જેમ કોઈ ભક્તિ માર્ગી હોય એના માટે એ જરૂરી નથી કે ઈ એમ ભગવદ ઈચ્છા માને એટલે કર્મ ને ના માને. સમજમાં આવ્યું? એટલે કર્મ ને નકારવાનું આપણને કહેવામાં નથી આવતું એમ. બરાબર છે. આપણે એને બિલકુલ રિજેક્ટ કરી દે કે કર્મ કઈ છે જ નહીં, કાલ કઈ છે જ નહીં, બધું ભગવદ ઈચ્છા જ છે, એવું નથી. કેમ કે કાલ ને કર્મ ને બનાવનાર કોણ છે? એને બનાવનારે ભગવાન જ છે ને. ઈ પણ ભગવદ ઈચ્છા છે ને પાછી, ઈ પણ એમ. કાલ ને કર્મ ની જે ઉત્પત્તિ છે ઈ કઈ આપણી ઈચ્છા થી થોડી થઈ છે, એ ભગવદ ઈચ્છા થી થઈ છે. એટલે એટલે એ ત્રણ પાસાઓ એના હંમેશા રહે જ છે. કાલ કર્મ ને ભગવદ ઈચ્છા, એટલે એ ત્રણેય ની ને પાસાઓને એક સાથે ગ્રહણ કરવા, એ આ આખી વસ્તુની સમગ્રતા છે. બરાબર. વસ્તુને તમે સમગ્રતા પૂર્ણતાથી ગ્રહણ કર્યું. અને જયારે આપણે એમાંથી એકાદ પાસાને ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણે એની પૂર્ણતાને જોતા નથી એમ. એને આપણે એક અંશ ને જ જોઈએ છીએ એમ. ઉલ્લેખ આવે છે કે આના કર્મ ના કે આને દસ દસ વ્યક્તિ સાથે રહેતું તો એક જ જન્મ માં બધું દસ દસ નું એનું વસૂલ કરી લીધું. કોઈને જન્મ કે, એટલે જ મેં પેલા સૌથી પહેલું વાક્ય મારું શું હતું? બનાવેલી છે પ્રભુએ, એ નોર્મલ સિસ્ટમ ને ઓવરટેક કરીને જયારે પ્રભુ કોઈ કાર્ય કરે છે એને જ આપણે પુષ્ટિમાં ગણીએ છીએ. બીજા કોઈ કાર્ય ને આપણે પુષ્ટિમાં ગણતા જ નથી. બરાબર. એટલે વાર્તા સાહિત્યમાં આપેલા જે પ્રસંગો છે કે વાર્તા સાહિત્યમાં બતાવેલી જે પુષ્ટિ છે એને આપણે રૂલ તરીકે ના લઈ શકીએ એમ. બરાબર. બરાબર. કેમ કે ઈ તો ઈ હકીકતમાં રૂલ નથી, રૂલ નું અતિક્રમણ છે. અતિક્રમણ. રૂલ તો આ બધા જે છે ઈ જ છે કાલક્રમ ને સ્વભાવના. હા બરાબર. પ્રસંગો છે ઈ તો રૂલ નું અતિક્રમણ છે ને. એટલે જે અમારું કર્મ કોઈ એવું હોય તો પ્રભુ અતિક્રમણ કરી શકે ખરા? પ્રભુ ને કોણ રોકી શકે? પ્રભુ ને અતિક્રમણ કરવું હોય તો એમાં હું કે તમે કોણ એને ના પાડી શકે? બસ બસ તો એટલે બસ. ના સુંદર આપે ખુલાસો કર્યો. એટલે અમારે ભગવત વાર્તા થતી હોય ત્યારે અમને આપવાનું આવતું તો વાત આવે છે કે કર્મ આ રીતના. મેં કહું ભાઈ પ્રભુને તો કોણ અટકાવી શકે? પ્રભુ ધારે તો આપણા કર્મને બદલી શકે અને એમાં ઓછું પણ કરી શકે, કરી શકે. એ બરાબર ને? એમાં એવું છે કે કર્મની જેમ તુલસીદાસજી રામાયણમાં કહે છે, કર્મ પ્રધાન જગત કરી રાખા, જો જે સ્તરહી સો તસ ફલ ચાખા. એમણે એ વાતને બહુ
શોર્ટ એન્ડ સ્વીટમાં સારી રીતે સમજાવી. હા જે જગત છે એને ભગવાને કર્મ પ્રદાન કરી રાખ્યું છે, કેમ કે કઈક રૂલ બેઝડ ઓર્ડર હોવો જોઈએ જગતમાં. રૂલ બેઝડ ઓર્ડર ના હોય તો એક પ્રકારનો કેઓસ, જેને કહેવાય ડિસઓર્ડર થઈ જાય, કોઈ વ્યવસ્થા જ ના રહી. એટલે વ્યવસ્થાને જાળવી રાખવા માટે ભગવાનને કઈક નિયમો તો બનાવવા પડે, અને ભગવાનને કઈક એક રૂલ બેઝડ કઈક સિસ્ટમ ઉભી કરવી પડે, તો જ જગતનો જે વ્યવહાર છે એ ચાલે. નહીં તો જગતનો વ્યવહાર ચાલી શકે નહીં. એટલે ત્યાં એમણે જે વાત કીધી એ એમણે કર્મની જે વ્યવસ્થા છે એને સમજાવવા માટે એમણે બહુ શોર્ટમાં બહુ સારી વાત કીધી કે આ જગતને ભગવાને કર્મ પ્રદાન કરીને રાખ્યું છે. એટલે ભગવાને કર્મ પ્રદાન કરીને રાખ્યું છે એમ કહેવાનો મતલબ શું કે ભગવાનને કર્મ પ્રદાન કરીને રાખ્યું છે એટલે ભગવાનને જયારે અતિક્રમણ કરવું હોય ત્યારે ભગવાન તો કરી શકે પણ બીજા કોઈ ના કરી. સમજમાં આવી વાત? એકદમ સુંદર. એટલે પ્રભુએ આવું કર્મ પ્રધાનતા જે ભગવાને કરી રાખી છે એનું અતિક્રમણ ભગવાનને કરવું હોય તો એને કઈ નડતર નથી, કેમ કે રૂલ બનાવનાર કોણ? જે રૂલ જેને બનાવ્યા એ તો એનું અતિક્રમણ કરી જ શકે, કેમ કે એ રૂલ એને પોતાના માટે નથી બનાવ્યા. એટલે એવી રીતના આ આખી વ્યવસ્થા છે, એમાં કાલકર્મ ને સ્વભાવનું અતિક્રમણ જ્યાં જ્યાં થાય છે એમાં કઈ ને કઈ પુષ્ટિ રહેલી છે. ભગવાન દ્વારા જયારે થાય છે તો એમાં કોઈ પ્રકારની પુષ્ટિ રહેલી છે. ના બસ, જે સુંદર આપે સમજાવ્યું અને મારા મનનું સમાધાન થઈ ગયું અને ખૂબ જ આનંદ આવ્યો. બે વીક માં રજા હતી, આ વળતર મળી ગઈ અમને. છે વૈષ્ણવ કોઈને પ્રશ્ન હોય તો? હા બિપિનભાઈ, એક છે મારે ક્વેશ્ચન. ઇન્ટરચેન્જેબલી વર્ડ જીવાત્મા અને આત્મા એ આવતું હતું, તો એમાં ડિફરન્સ છે કે મીન્સ ધ સેમ બંને, એ સમજાવવા આપ વિનંતી કરું. મેં સમજાયું એમાં અત્યારે એમાં કોઈ ડિફરન્સ નથી. આ વાતમાં તો બંને એક જ છે, પણ શાસ્ત્રમાં ક્યારેક ક્યારેક આત્મા શબ્દ ભગવાનના અર્થમાં વાપરવામાં આવ્યો છે અને જીવાત્મા શબ્દ છે એ એક્સક્લુસિવલી કેવલ જીવ માટે જ વાપરવામાં આવે છે, ભગવાન માટે વાપરવામાં નથી આવતો, એટલો ફેર છે. બરાબર. કેમ કે આત્મા તો વેદ આદિ બધામાં ઘણા ઠેકાણે ભગવાન માટે આત્મા શબ્દનો પ્રયોગ ઘણા બધા ઠેકાણે કરવામાં આવેલ છે. પ્રશ્ન ના હોય તો આપણે દ્રઢિયન કરવાની આજ્ઞા લઈએ આપશ્રીની. હા તો જેજે આપ આજ્ઞા કરો એ પ્રમાણે દ્રઢિયન લઈ લઈએ. તો ચોક્કસ. જય ચંદ્ર છટા બિન સબ જગ માં જે અંધેરો ભરોસો દ્રઢયન ચરણન કેરો સાધન ઓર નહીં આકલી મેં જાસો હોત નિવેરો સૂર કહા દયા ધરો
को चेरो भरोसो दृढ़ चरणन के रो दृढ़ चरणन के रो भरोसो दृढ़ चरणन के वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल, गोकुलनाथ प्रभु प्यारे की, राम प्रभु प्यारे की जय, श्री रमण प्रभु प्यारे की जय, श्री विशाल कुमार प्यारे की जय। महाराज जी की आप सब के नजर में हमारा कोटा न उड़ गया ना हमारा वाला पंचम प्रणाम जी। दंडवत प्रणाम जय जय। कोटि कोटि दंडवत वाला अपना चरण कोटि कोटि दंडवत प्रणाम जय जय। दंडवत प्रणाम विशाल कुमार प्यारे की जय। सर्वैष्णवने भगवत् स्मरण। जय श्री कृष्ण सर्वैष्णवने। जय श्री कृष्ण भगवत् स्मरण। जय श्री कृष्ण कृष्ण। आपने कई સ્મિતાબેન આપને કઈ એનાઉન્સ આગળ કરવાનું હોય તો? સ્મિતાબેન નથી દેખાતા. જય શ્રી કૃષ્ણ બિંદુબેન રાજુભાઈ સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌને ભગવત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ અહીંથી આપણે મોઢા જોઈ લઈએ જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ